બેક કોરોનાને લઈને હજુ સુધી એસએમસી નથી થયું એલર્ટ. સિટી બસના સ્ટેન્ડ પર હજી સુધી કોઈ પગલા નથી લેવામાં આવ્યા, સાવચેતીના પગલા નથી ભરવામાં આવી રહ્યા. બસ કર્મચારીઓ માસ્ક વગર કામ કરી રહ્યા છે, સેનિટાઈઝરની પણ કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી, સરકારની ગાઈડલાઈનનું પણ કોઈ પાલન કરવામાં નથી આવતું. મોટી સંખ્યામાં સિટી બસમાં મુસાફરો સવારી કરી રહ્યા છે. સંવાદદાતા આનંદ પટણી જોડાઈ ચૂક્યા છે સુરતથી. આનંદ, કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે, તમામ જગ્યાએ સાવચેતીના પગલા ભરવા માટે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ એસએમસી તૈયારીઓમાં ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરી રહ્યું છે. આ કચાશ કેટલી ઘાતક પુરવાર થઈ શકે? જી તોરલ, જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે અને મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવેલા છે કોરોનાને લઈને સાવચેતીના પગલા રૂપે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે રિયાલિટી ચેક કરવાનો વારો આવે છે ત્યારે કંઈક અલગ જ વસ્તુ બહાર દેખાતી હોય છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે આ જે કર્મચારીઓ અત્યારે કામ કરી રહ્યા છે એમની પાસે માસ્ક નથી, કારણ કે માસ્ક એમને પ્રોવાઈડ કરવામાં નથી આવ્યા. બીજી વાત જો કરવામાં આવે તો આ સમગ્ર ઓફિસોની અંદર ફરવામાં આવે તો એક પણ જગ્યાએ સેનિટાઈઝર જેવી વસ્તુ દેખાતી નથી. તમામ લોકો જે છે એ લોકો પોતાના જીવના જોખમે નોકરી કરી રહ્યા છે એવું કહી શકાય અત્યારે, કારણ કે આટલી મોટી ચૂક જે છે એ સુરત મહાનગરપાલિકાની સામે આવી રહી છે. કોઈપણ કર્મચારીઓને માસ્ક નથી આપવામાં આવતા. અહીંયા હજારોની સંખ્યામાં નહીં પરંતુ લાખોની સંખ્યામાં મુસાફરો જ્યારે આ બસ સ્ટેન્ડ પરથી અવર જવર કરતા હોય છે ત્યારે માસ્ક એક એવી જરૂરી વસ્તુ છે જે ડ્રાઈવર હોય, કંડક્ટર હોય કે કામ કરતા કર્મચારી હોય, આ તમામને આપવા જોઈએ. સાથે સાથે જે કર્મચારીઓ અહીંયા છે એ કર્મચારીઓ જાતે પોતાનો રૂમાલ બાંધીને ફરી રહ્યા છે. આપણે વાત કરીશું કર્મચારી સાથે, માસ્ક નથી આપવામાં આવ્યા, તમને સેનિટાઈઝર પણ નથી દેખાતું, શું કહેશો? માસ્ક નથી આપવામાં આવ્યું, જાતે રૂમાલ બાંધીને ફરવું? હા, જાતે રૂમાલ. જી, ચોક્કસ અન્ય કર્મચારીઓ પણ છે, માસ્ક નથી આપ્યા તમને અત્યાર સુધી, શું કહેશો? અત્યાર સુધી આપવામાં આવ્યા નથી અને માસ્કની વ્યવસ્થા જલ્દી જલ્દી કરવામાં આવે એવી અમારી માંગ છે. ખાસ હાથ ધોવા માટે સેનિટાઈઝર આપવાનું તો એ પણ નથી દેખાતું, કશું જ નથી, કોઈ વ્યવસ્થા નથી. ભય લાગે છે નોકરી કરતા, ડર લાગે છે? હા, ડર તો લાગે ને, ટ્રાફિક હોય આટલો, આટલી પબ્લિક હોય, ડર તો લાગે, થોડો ઘણો ડર તો લાગે ને. ચોક્કસ, જે પ્રમાણે કર્મચારીઓ જણાવી રહ્યા હતા કે અહીંયા જે માસ્ક છે એની વ્યવસ્થા થવી જોઈએ, સાથે સાથે સેનિટાઈઝર હોવું જોઈએ દરેક બસોની અંદર, જ્યારે મુસાફરો મુસાફરી કરતા હોય એમના માટે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાવી જોઈએ. પરંતુ સુરત મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક ઊણું ઉતર્યું છે આ તમામ વ્યવસ્થાઓ કરવાની. ગઈકાલે મોટા ઉપાડે જાહેરાતો પણ કરવામાં આવી હતી કે તમામ બસોને સેનિટાઈઝ કરી રહ્યા છે, ધોવામાં આવી રહી છે, સાફસફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ જે કર્મચારીઓ માટે જરૂરી વસ્તુ છે, જરૂરી વસ્તુઓ હજી સુધી અહીંયા મૂકવામાં નથી આવી, એને લઈને ક્યાંક ને ક્યાંક કર્મચારીઓમાં રોષ દેખાઈ રહ્યો છે. કર્મચારીઓ પણ કહી રહ્યા છે કે તાત્કાલિક આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તો તેમને પણ ઉપયોગી થશે એ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સુરત મહાનગરપાલિકાની જાહેરાતો ફક્ત હોર્ડિંગ્સ ઉપર દેખાઈ રહી છે એવું માની શકાય. જી ધન્યવાદ આનંદ, તમામ જાણકારી પહોંચાડવા માટે.